વાઘામાંથી બેટડે બાપના મોઢાના ભાઈડા એવા કુમડા હાથે પૂજાવું કડવૈયા મારે ઠાકોરજી નથી થવું આ પાછી રચના કોની છે રચના પાછી દાદ બાપુની છે આગળ જતા આપણે કવિ કાગ ભણીએ જ છે હમણાં બસ આની પછી એક પછી કવિ 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 દાદ કાગ આવશે કવિ દાદ પણ આવશે આગળ જતા જતા આપણે ભણશું બરાબર પણ એ રચના અલગ છે હકીકતમાં પાદરના તીર્થ જ છે કે તીર્થે જાય છે અને શ્રેણી લાગે એટલે શ્રેણી લાગતા જ તે પાળીઓ પૂછે છે કે શું બનાવીશ એટલે તું કેવી બનાવી દો ભગવાન બનાવી દો ભગવાન થોડીક વાર બનાવી દો અને ત્યારે પાળીઓ કે છે મારે ભગવાન ઠાકોર થઈને નથી પૂજાવું બરાબર ને

બેટા એ બાપ ના મોઢા ભાઈ બેટડે બાપના મોઢાના મોઢા એવા કુમળા હાથે પૂજા કુમળા હાથે ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું એ ભળધી ગાણે જેના માથા મહાણે એવા ભળધીંગાણે જેના માથા માણે એવા પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી ન થાવું ઘડવૈયા મારે ઠાકોરજી ન થાવું એ નથી તકલીફ ત્યાં હે આવશે એટલે પાછું ગઈશ પણ પાદરના તીરથ ની વાત આવી ન ગઉ તો નકામું થઈ જાય કે નહીં એટલા માટે મેં ગઈ નાખ્યું છે એટલે કોઈ ખોટું લગાડતા નહીં